વિદ્યાર્થી મિત્રો આજે આપણે થોડું વ્યાકરણ ભણી લઈએ બરાબર હવે વ્યાકરણમાં આપણે પહેલા તો લિંગ જોઈ લઈએ જાતિ બરાબર કે કઈ કઈ લિંગો હોય નર જાતિ નારી જાતિ નાગરિકતર જાતિ હવે વિદ્યાર્થી મિત્રો આમાં આપણે પહેલા જોઈએ તો પહેલા નર જાતિ છે તો નર જાતિ કોને કહેવાય તો જે શબ્દની આગળ કે પાછળ કેવો કેવા વગેરે શબ્દ મુકાય એને આપણે પુલિંગ કહી શકીએ દાખલા તરીકે રાજા સિંહ બાગ વગેરે આપણે કહીએ કે રાજા કેવો હતો બાગ કેવો હતો સિંહ કેવો હતો વગર બરાબર તો જે શબ્દમાં આપણે કેવો શબ્દ લગાડી શકીએ એને નર જાતિ કહેવાય પણ ત્યાર પછી જુઓ નારી જાતિ તો જે શબ્દની આગળ કે પાછળ કેવી શબ્દ મૂકી શકીએ ને એને નારી જાતિ કહેવાય સ્ત્રીલિંગ આપણે કહીએ બરાબર આ પુલિંગ આ સ્ત્રીલિંગ બરાબર હવે આપણે દાખલો કરીએ શેરી સુંદર હતી તો આપણે પ્રશ્ન કરીએ શેરી કેવી હતી શેરીની આગળ આપણે કેવી શબ્દ પાછળ મૂકી શકીએ તે પછી કે બકરી ચાલી જાય છે અથવા તો બકરી કેવી હતી તો એ સ્ત્રીલિંગનો શબ્દ છે બરાબર કેવી હોય તો હવે ત્યાર પછી નાન્યતર જાતિ એટલે કે નપુંસક લિંગ જે શબ્દની આગળ કે પાછળ કેવું કે કેવા શબ્દ મૂકી શકાય તેને આપણે નપુંસક લિંગ અથવા તો નાન્યતર જાતિ કહી શકીએ દાખલા તરીકે આપણે કે દૂધ દૂધ કેવું છે આપણે ઘાટું દૂધ છે દૂધ કેવું છે માટલું કેવું છે બાળક કેવું છે તો જે શબ્દની પાછળ આપણે કેવું લગાડી શકીએ અથવા તો કેવા શબ્દ લગાડી શકીએ એને નાન્યતર જાતિ કહેવાય વિદ્યાર્થી મિત્રો જાતિ અથવા તો લિંગમાં આપણે ત્રણ શીખ્યા નર જાતિ નારી જાતિ અને નાન્યતર જાતિ હવે આગળ થોડું શીખીએ વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે વ્યાકરણમાં જોઈએ આગલો ટોપિક છે સંયોજક સંયોજક કોને કહેવાય તો જ્યારે બે અલગ અલગ વાક્યો હોય એમને જોડવા માટે જે શબ્દ વપરાય એને સંયોજક કહેવાય હવે સંયોજક કયા કયા હોય તો જેમ કે અને અથવા ઉપરાંત તથા પછી તેથી માંથી માટે જ્યારથી છતાં વગેરે હવે આ બધા શબ્દોનો ઉપયોગ કરી બે વાક્યને જ્યારે જોડો એ સંયોજક કહેવાય બરાબર દાખલા તરીકે પહેલું વાક્ય અમે ગાડીમાં બેઠા બીજું વાક્ય તરત જ ગાડી ઉપડી તો વિદ્યાર્થી મિત્રો આ બે વાક્યને આપણે જોઈન્ટ કરવું છે તો વચ્ચે આમાંથી જે લાગુ પડે એ સંયોજક આપણે લેવાનું તો જો અમે ગાડીમાં બેઠા તરત જ ગાડી ઉપડી બરાબર હવે આપણે આમાંથી સંયોજક લીધું બરાબર એ સિવાય બીજું તમારી રીતે બે વાક્ય તમે અલગ અલગ હોય યાદ કરી એને જોડવાનો પ્રયત્ન કરો અને સંયોજકનો ઉપયોગ કરો વિદ્યાર્થી મિત્રો આપણે સાચું જ વાક્ય લઈએ આજે સોમવાર છે કાલે મંગળવાર છે બે વાક્યને જોડવું હોય તો અને આપણે સંયોજક લઈ શકીએ આજે સોમવાર છે અને કાલે મંગળવાર છે અથવા લેવું હોય તો હું સ્કૂલે જઈશ અથવા ઘેરે રહીશ બરાબર ઉપરાંત તથા પછી કે હું ઘેરે જઈશ પહેલું વાક્ય પછી બીજું વાક્ય હું જમીશ બીજું વાક્ય તો આપણે બેને જોઈન્ટ કરવા હોય તો હું સ્કૂલે જઈશ પછી હું જમીશ તો આ રીતે બે વાક્યને જોઈન્ટ કરવા માટે જે શબ્દ વપરાય એને સંયોજક કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાકરણમાં આગળ વધીએ તો અત્યારે આપણે વિરામ ચિહ્નો વિશે ભણવાનું છે વિરામ ચિહ્નો આપણે 10 પ્રકારના છે પૂર્ણ વિરામ અલ્પ વિરામ ઉદ્ગાર ચિહ્ન પ્રશ્ન ચિહ્ન અર્ધ ચિહ્ન અર્ધ વિરામ ગુરુ વિરામ અવતરણ ચિહ્ન ગુરુ રેખા લઘુ રેખા અને લોપ ચિહ્ન વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે પૂર્ણ વિરામ જોઈએ તો પૂર્ણ વિરામ કેને કહેવાય તો કે કોઈ હકીકત કે માહિતી દર્શાવવી હોય ત્યારે વાક્યના અંતમાં પૂર્ણ વિરામ મૂકવા
ઊભો થયો તો વાક્ય પૂરું થયું તો આપણે પૂર્ણવિરામ મૂકી દીધું ઈસે આપણે જોઈએ કે હું સ્કૂલે ગઈ હું ફરવા ગઈ તો વાક્ય પૂરું વાક્યના અંતે પૂર્ણવિરામ આવી ગયું હવે બીજું જોઈએ આપણે તો અલ્પવિરામ કોને કહેવાય તો કે જ્યારે સંબોધન હોય ત્યારે અમુક પ્રકારના શબ્દ કે શબ્દ સમૂહને અલગ દર્શાવવા માટે અલ્પવિરામ મૂકવામાં આવે છે ઘણા બધા શબ્દ હોય તો વચ્ચે અલ્પવિરામ આપણે મૂકી શકાય દાખલા તરીકે તે બજારમાંથી ચા ખાંડ ગોળ વગેરે વસ્તુ લાવ્યા તો ચા ખાંડ ગોળ વગેરેની વચ્ચે આપણે અલ્પવિરામ મૂક્યા એ સિવાય આપણે એમ કહી શકીએ કે મેં સ્ટેશનરીની દુકાનેથી પેન્સિલ બોલપેન ઇરેઝર વગેરે લીધા તો એ શબ્દની વચ્ચે અલ્પવિરામ આપણે મૂકીએ ત્યાર પછી આવે છે ઉદ્ગાર ચિહ્ન તો ઉદ્ગાર ચિહ્નમાં આપણે જ્યારે વાક્યમાં પ્રશંસા ક્રોધ વગેરે લાગણીનો ઉપયોગ કરીએ ત્યારે આ ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે હવે જુઓ તમે તો આજે ઘણું શીખવી દીધું ઉદ્ગાર બરાબર તો ઉદ્ગાર ચિહ્ન ક્યાં મૂક્યું ત્યાર પછી આપણે અમુક વાક્ય લઈએ તો કે અરે વાહ તમે તો ઘણા બધા સુંદર છો તો અરે વાહ ઉદ્ગાર નીકળો તો ઉદ્ગાર માટે ઉદ્ગાર ચિહ્ન કરવાનું તો ત્યાર પછી પ્રશ્ન ચિહ્ન કોઈને આપણે પ્રશ્ન પૂછીએ કે પ્રશ્ન પૂછીએ તેવું વાક્ય લખીએ ત્યારે વાક્યના એમાં પ્રશ્ન ચિહ્ન મૂકવાનું દાખલા તરીકે તમે જમી લીધું તો પ્રશ્નાર્થી તમે ભણી લીધું તમે લખી લીધું પ્રશ્ન ટાઈપના જ્યારે આપણે વાક્ય બોલીએ ત્યારે પ્રશ્નાર્થી આવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી છે અર્ધવિરામ તો અર્ધવિરામ તો અર્ધવિરામ અલ્પથી વધારે અને પૂર્ણથી ઓછો વિરામ લેવાનું સૂચવે છે વાક્યના અંતમાં નહીં પણ વચ્ચે આપણે અટકવું હોય તો અલ્પવિરામ તમે લઈ શકો બરાબર અર્ધવિરામ કે હું ઘેર જઈશ બધાને મળીશ બે વાક્ય આવ્યા વચ્ચે આપણે અટકવું પડે ને હું ઘેર જઈશ બધાને મળીશ તો વચ્ચે જે આવ્યો તે અર્ધવિરામ ગણાય હવે ત્યાર પછી ગુરુવિરામ તો વિદ્યાર્થી મિત્રો એક વિધાન પૂરું થઈ ગયું પછી એના સમર્થન રૂપે બીજું વિધાન આપણે કે બીજું વાક્ય બોલવું છે કે લખવું છે તો એ બેની વચ્ચે આપણે આ ગુરુ વિરામ મૂકી શકીએ એક વાક્ય પૂરું થયું કે પરીક્ષા બાકી હતી બરાબર પછી બીજું વાક્ય જોઈન્ટ કરવું છે ગુજરાતી અને સંસ્કૃતની તો વચ્ચે આપણે ગુરુ વિરામ મૂકી શકીએ કે પૂર્ણ વિરામ ગુરુ વિરામ એટલે મોટું વિરામ લઈ પછી બીજું વાક્ય જોઈન્ટ કરવાનું એક વાક્ય પૂરું થયું છે એનું અનુસંધાનમાં જ્યારે આપણે બીજું વાક્ય બોલવાનું છે કે લખવાનું છે ત્યારે આ ગુરુ વિરામ મૂકી શકીએ ત્યાર પછી આવશે અવતરણ ચિહ્ન વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈના બોલેલા શબ્દ હોય તો કોઈ પણ ફેરફાર વગર એના એ શબ્દ પાછા આપણે ટાંકવા હોય મૂકવા હોય કે લખવા હોય ત્યારે અવતરણ ચિહ્ન મૂકી શકીએ જો માતેમાં તો આપણે અવતરણ ચિહ્ન તેમાં મૂકી શકીએ હવે ત્યાર પછી ગુરુરેખા ગુરુરેખાની નિશાન લાંબી લીટી છે તમે કરો તે ગુરુરેખામાં આપણે વિચાર કે વાક્યના પ્રવાહને અટકાવનાર વાક્ય કે વાક્યાંશને બે તરફ ગુરુરેખા આવે છે કાળા કાગડા પછી ગુરુરેખા કરવાની બે ચાર નહીં ગુરુરેખા ઘણા કે જાજા બધા વાક્ય હોય બરાબર તો એને આપણે વાક્યમાં અટકતા અટકતા જ્યારે લખવાનું હોય કે બોલવાનું હોય ત્યારે ગુરુરેખાનો ઉપયોગ કરી શકીએ હવે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો લઘુરેખા બે શબ્દ સરખે સરખા આવતા હોય જોઈન્ટમાં પ્રાસવા તો એ શબ્દની વચ્ચે આપણે લઘુરેખા મૂકી શકીએ બરાબર બે શબ્દોને એકમમાં દર્શાવવા માટે કે બે શબ્દો ભેગા જ છે તો બે શબ્દને વચ્ચેથી છૂટા પાડી શકીએ પણ આમ ભેગા છે એને દર્શાવવા માટે લઘુરેખાનો ઉપયોગ કરવાનો દાખલા તરીકે માતા પિતા રાત દિવસ તડકો છાંયો સૂરજ ચાંદો વગેરે હવે ત્યાર પછી આવશે લોભ ચિહ્ન વિદ્યાર્થી મિત્રો લોભ ચિહ્ન માત્ર ટીકુ ઉપર નાનકડો નાના સાતરા જેવું જ કરવાનું હોય તો લોભ ચિહ્ન કેને કહેવાય તો બે શબ્દ હોય અને એને ભેગા કરો
ભેગા કરીને બોલો ત્યારે તેમાંથી એક શબ્દ જ્યારે લુપ્ત થઈ જાય ત્યારે આ ચિહ્ન મૂકવામાં આવે છે. દાખલા તરીકે આવતો હતો, આપણે આવતો હતો એ લુપ્ત લાખું બોલન એટલે આપણે ક્યારે ટૂંકમાં જોઈએ કે આવતો તો આવતો તો તો બે શબ્દની વચ્ચે ત્યારે આ લોપ ચિહ્ન મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિરામ ચિહ્નો જોયા. હવે અહીંયા આપણો ગુજરાતી વ્યાકરણ પૂરો થાય છે અને વિદ્યાર્થી મિત્રો ગુજરાતી વિષયનો કોર્સ પણ પૂરો થાય છે. તમને જે પીડીએફ મળે તે સારા અક્ષરે સ્વામાં ઉતારી લેજો અને આપણે 6 માસિક પરીક્ષાની તૈયારી કરવામાં લાગી જજો. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં સારો દેખાવ કરો એવી શુભેચ્છા સાથે આપણે અહીંયા જય શ્રી કૃષ્ણ.